નમસ્તે બાળકો, આજે આપણે ગુજરાતી વર્ણમાં કુ જે અક્ષર લખ્યા છે એના ઉપરથી જ આજે આપણે શબ્દ લખીશું. તમારી ગુજરાતી વર્ણમાં આપેલા જ છે. આ શું છે? તુલા. તો ત કરીને લુ એટલે તુલા. આવી રીતે અહીંયા શબ્દ લખતું જવાનું. તુ ને લની બાજુમાં લીટો એટલે લા. તુ લા જે આપણે આગળ અક્ષર શીખ્યા કુ ખુ ગુ એના ઉપરથી જ આ શબ્દ લખવાના છે. પછી છે મુની એટલે મુ, પછી આવશે ની એટલે થશે મુની. આ મુ કરીને પછી આ ની એટલે મુની. આવી રીતે બોક્સમાં લખતું જવાનું મુની. પછી છે ઝાડુ. તો પેલો ઝા વાળો ગૂંથી લેવાનો, ઝા ને પછી ડુ એટલે ઝાડુ. તો અહીંયા લખતું જવાનું ઝાડુ, અહીંયા લખવાનું ઝાડુ. આવી રીતે એક એક જ લાઇનમાં લખતું જવાનું. પછી છે પૂર. તો પ કરીને પૂર એવી રીતે બોલતું જવાનું એટલે લખતું જવાનું પૂર. પછી છે ખુશ. ખુશ ખુશ આવી રીતે શબ્દ લખતી જવાનું. પછી છે હવે ત્રણ અક્ષરને સાથે મળીને શબ્દ બને છે. સા હુડી એટલે લખવાનું સા હુ એ ડી. સા હુ ડી આવી રીતે લખતું જવાનું. સા હુ ડી. પછી છે ખુ મારી એટલે અહીંયા લખવાનું ખુ મા રી. ખુ મા રી આવી રીતે આ બધા બોક્સમાં એના ઉપર જે લખેલા છે એ સેમ લખતું જવાનું. નુ સ ખા. નુ સ ખા એવી રીતે બોલતું જવાનું ને લખતું જવાનું. પછી છે સુરત એટલે સુ ર ત. પછી છે ય મુ ના એટલે ય, પછી મુ ને ના, નની બાજુ લીટો એટલે ના એટલે ય મુ ના એમ લખતું જવાનું. પછી છે કુમાર એટલે આવશે કુ મા ર. કુ મા ર. પછી છે દુકાન. પેલો દ કરીને દુ કા ન એટલે આવશે દુ કા ન. દુ કા ન. પછી આવશે સુ સી લ. સુ સી લ એટલે અહીંયા લખવાનું સુ સી લ. એવી જ રીતે આ સેમ શબ્દ અહીંયા લખવાનો સુ લ બ એટલે અહીંયા લખતું જવાનું સુ લ બ. પછી છે ન કુ લ એટલે આવશે ન કુ લ. હવે એના પછી છે વાંચો અને લખો. અહીંયા તમને આ આપેલા છે વાંક્યો. આ ઉપરવાળા શબ્દ હતા, હવે આ નીચે શું છે વાંક્યો. તો એના પેલો અક્ષર લખવાનો કુ સુ મ એટલે અહીંયા લખવાનું કુ સુ મ. પછી છે અલ્પવિરામ ને પછી જગ્યા મૂકીને શું લખશો? તુ લ સી. પછી જગ્યા મૂકીને વાવ. પછી પૂર્ણ વિરામ એટલે કુસુમ તુલસી વાવ. પછી છે બટુક સુખરડી આપ એટલે લખશું બ ટુ ક. પછી સુખડી સુખડી ને આ પ આપ કરીને પૂર્ણ વિરામ. પછી છે કુમુદ એટલે કુમુદ અલ્પવિરામ લાવો ને ખા. પછી છે અરુણા. અરુણા પછી ગુલાબ. પછી જગ્યા મૂકીને લખવાનું ગુ લા બ લા વ. પછી પૂર્ણ વિરામ. એવી રીતે આ શબ્દને આ વાક્ય અહીંયા લખવાના. સેમ તમને બાજુમાં પેજમાં ગૃહ કાર્ય કરીને એક શબ્દ અને વાક્યો આપેલા છે જે બોલી બોલીને લખતું જવાનું. તુલા મુની ઝાડુ પૂર ખુશ સાહુડી કુમારી નુશખા સુરત યમુના કુમાર દુકાન સુશીલ સુલભ નકુલ ને આ છે વાક્ય જે અહીંયા છે સેમ ને સેમ અહીંયા લખતું જવાનું. અસ્તુ.